આણંદમાં એક જિનાલયમાંથી 3 ચાંદીના મુગટની ચોરી થઈ છે. ખંભાત નજીક વત્રા ગામની આ ઘટના છે. અજીતનાથ સ્વામી જિનાલયમાં ચોરીની આ ઘટના બની છે. 4 કિલો ચાંદી અંદાજીત રૂપિયા 1,20,000ની ચોરીને અંજામ આપ્યો છે 3 અજાણ્યા ઇસમોએ. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ચોરીની જે કરતૂત છે તેને અંજામ આપી રહ્યા હતા ત્યારે ચોર કેદ થયા હતા સીસીટીવીમાં. સુરતમાં નેશનલ હાઈવે નંબર 8 પર ચક્કાજામ થયો છે. પીપોદરા સહિત આસપાસના ગામ લોકોએ ચક્કાજામ કર્યો છે. ઓવરબ્રિજની કામગીરીને કારણે પડી રહી છે ભારે હાલાકી અને કોન્ટ્રાક્ટરે ધીમી ગતિએ કામગીરી કરતા લોકોમાં રોષ ફેલાઈ ગયો છે. કોસંબા પોલીસ હાલ ઘટનાસ્થળે પહોંચી છે અને સ્થાનિકો જેઓ ચક્કાજામ કરી ચૂક્યા છે તેમને સમજાવવાનો તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. નેશનલ હાઈવે નંબર 8 પર પીપોદરા સહિત આસપાસના ગામ લોકોના ચક્કાજામ પછી અહીં વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે અને આ ટ્રાફિકને હળવો કરાવવા માટે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે. મગફળી કાંડ મામલે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર સામે મોરચો ખોલ્યો છે. અલગ અલગ શહેરમાં ધરણા પછી પરેશ ધાનાણીએ જામનગરના હાપા ખાતે પ્રતિક ઉપવાસ કર્યા. હાપા સ્થિત વેરહાઉસ બહાર ધાનાણી કોંગ્રેસના સ્થાનિક નેતાઓ સાથે ધરણા પર બેસી ગયા. આ સમયે જામનગર કોંગ્રેસના નેતા વિક્રમ માડમ પણ હાજર રહ્યા. પરેશ ધાનાણીએ આરોપ લગાવ્યો કે એપ્રિલ મહિનામાં ગોડાઉનમાં મગફળીમાં આગ લાગી હતી અને મગફળીની બોરીઓ બળીને રાખ થઈ ગઈ હતી. આ મામલે પોલીસ ફરિયાદ કરાઈ તો પણ હજુ સુધી એક પણ આરોપીની ધરપકડ નથી કરાઈ. ગોડાઉન સળગ્યું, ગોંડલનું ગોડાઉન સળગ્યું, સાપર કે રાજકોટમાં ગોડાઉન સળગ્યું, એની પૂરતા પ્રમાણમાં પોલીસ ફરિયાદો કરવાની પણ દરકાર સરકારે સુકામે ન લીધી. FSL નો રિપોર્ટ, ખેતીવાડી ખાતાની તપાસનો અહેવાલ કે CID ક્રાઇમે કેમ કોઈ આરોપીઓને ન્યાયના કઠેરામાં ઊભા રાખીને જેલના સળિયા પાછળ ન ધકેલા, એ ગુજરાતની જનતા ભાજપની સરકારને સવાલ પૂછી રહી છે. હાલ એક બ્રેકિંગ ન્યૂઝ, આ મહત્વપૂર્ણ સમાચાર. વડોદરામાં ટ્રાફિક ડ્રાઈવ સાથે સંકળાયેલા અલગ અલગ વિસ્તારોમાં રવિવાર છે છતાં પણ ટ્રાફિક ડ્રાઈવ યથાવત છે. અલકાપુરી GEB સર્કલ વિસ્તારમાં આ કામગીરી ચાલી રહી છે. આડેધડ કરાયેલા પાર્કિંગને દૂર કરવામાં આવી રહ્યું છે. વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરાઈ રહી છે. તો વધારે વિગતો આપશે સંવાદદાતા ફરીદ ખાન. ફરીદ, હાલ વડોદરામાં રવિવાર હોવા છતાં પણ જે ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી છે, શું અપડેટ મળી રહ્યા છે, કઈ પ્રકારની કાર્યવાહી? કલ્પના, છેલ્લા એક સપ્તાહથી વડોદરાની અંદર જે રીતે ટ્રાફિક નિયમનના કડક અમલને લઈને ટ્રાફિક ડ્રાઈવ દરરોજ યોજવામાં આવી રહી છે, આજે એક જાહેર રજા છે. આજે રવિવાર હોવા છતાં પણ જે ટ્રાફિક શાખાએ આજે જે કામગીરી જે છે ટ્રાફિક ડ્રાઈવની તે યથાવત રાખી છે. આપ જોઈ રહ્યા છો કે અહીંયા જે અલકાપુરી થી જે GEB સર્કલનો જે વિસ્તાર છે ત્યાં આગળ જે રીતે આડેધડ જે પાર્કિંગ કરવામાં વાહનોને ત્યાંથી હટાવવામાં આવી રહ્યા છે, સાથે સ્થળ ઉપર જ તેમને દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં રાજમાર્ગ છે ત્યાંથી તેઓ GEB સર્કલ સુધી આ રીતે જઈ રહ્યા છે. કારણ કે સૌથી અતિ વ્યસ્ત આ વિસ્તાર છે, ટ્રાફિકની સમસ્યા પણ અહીંયા ગંભીર છે. ત્યારે એક બાજુ ટ્રાફિક નિયમનની કામગીરી અને સાથે સાથે પાર્કિંગની જે સમસ્યા જે છે એ રવિવારે પણ બિલકુલ તેને સુચારુ રૂપથી બનાવવા માટેની આ કાર્યવાહી છે. સ્થળ ઉપર જ ટ્રાફિક નિયમન જે તોડે છે. આપ જોઈ રહ્યા છો કે એક રિક્ષા ચાલક છે કે જેણે એકથી વધુ મુસાફરો જે છે તે અહીંયા બેસાડ્યા છે અને એને સ્થળ ઉપર જ અત્યારે અહીંયા આગળ દંડ ફટકારવામાં આવી રહ્યો છે. આમ પાર્કિંગની સમસ્યા તો ખરી જ, પણ સાથે સાથે જે પણ ટ્રાફિક નિયમનનો જે ભંગ કરે છે તેની સામે પણ ટ્રાફિક શાખાએ લાલ આંખ કરી છે. આમ રવિવારે પણ કલ્પના આજે ટ્રાફિક ડ્રાઈવ યથાવત રહી છે. જી, આભાર ફરીદ માહિતી આપવા બદલ. તો ટ્રાફિકથી હજુ પણ લોકો છે પરેશાન અને ટ્રાફિક પોલીસે રવિવારે પણ આ રીતે ટ્રાફિક ડ્રાઈવ કરી ટ્રાફિકની સમસ્યાથી શહેરીજનોને મુક્તિ મળે તે માટે પ્રયત્ન કરવા પડી રહ્યા છે. જો આપ કોઈ ગામડામાં રહેતા હોય અને બીમારી આપને થઈ હોય તો તેમાં તમારી જ ભૂલ છે, સરકારની કોઈ ભૂલ નથી. સરકારે તો મસ્ત મોટી હોસ્પિટલ બનાવી દીધી છે.
હવે હોસ્પિટલમાં તબીબો આવે તો તમારા નસીબ. અમે મહીસાગર જિલ્લાના કોથંબા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી, અહીં રિયાલિટી ચેક કર્યું, જેમાં તબીબોની લાલિયાવાળી ઉડીને આંખે સામે આવી. મહીસાગર જિલ્લાના કોથંબા આરોગ્ય કેન્દ્રમાં આમ તો રોજ અનેક દર્દીઓ આવે છે. હોસ્પિટલમાં સવારથી દર્દીઓની લાઈનો લાગી છે. અનેક દર્દના દર્દીઓ અહીં હાજર છે, પણ જેના ભરોસે આવે છે તે સાહેબનો જ પત્તો નથી. કેસ બારી તો છે, પણ તે હજુ સુધી ખુલી જ નથી. અરે, કેસ બારીની શું વાત કરો છો? અહીં તો તમામ વિભાગના દરવાજે મોટા તાળા લટક્યા છે. ભાઈ, સરકારી હોસ્પિટલ છે, સમયસર થોડી ખુલે. 24 કલાક સેવા આપતી આ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે હાર્દિક ઉપાધ્યાય છે, પણ સાહેબની કેબિન કોઈએ ખોલી દીધી છે. પંખા પણ ચાલુ છે, પણ સાહેબ થોડા મળે. સાહેબ તો 10-11 વાગે ઈચ્છા થાય તો આવે, નહીં તો જય ભગવાન. દર્દીઓને પૂછવામાં આવ્યું તો દરરોજ સ્ટાફ મોડા આવતો હોવાનું રટણ કર્યું. 10 વાગે આવે છે સર ડોક્ટર લોકો, 8:30 વાગે અમે અહીં બેહી રહ્યા છે, કોઈ આવતા નથી. 10 વાગે આવે છે આ ડોક્ટર લોકો અહીં ગાડી, એટલે કોઈ અહીં ગાડી કોઈ સુવિધા જ નથી. 9:21 થાય છે, મારા દાદાને દવાખાનામાં લઈને આવ્યા, અત્યારે કોઈ છે જ નહીં દવાખાનામાં, જ અંદર એન્ટ્રી મારતો. આ CHC 24 કલાકની હોસ્પિટલ હોય છે, પણ માત્ર સાંજે તો કોઈ ડોક્ટર જ હોતા નથી, અને કાં તો ડૉક્ટરનો અભાવ છે, કાં તો એમનું શું મેમોરેન્ડમ છે સરકારશ્રીનું કે સાંજે ડૉક્ટર નહીં હોતા, દર્દીઓને હેરાન થવું પડે છે, બીજી અન્ય ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડે છે. આરોગ્ય કેન્દ્રની રિયાલિટી ચેક કરવા News 18 ગુજરાતીની ટીમ સવારે 8:30 વાગે હોસ્પિટલ પહોંચી, દરેક વિભાગની બારીકાઈથી તપાસ કરી. દર્દીઓની વાત ખરેખર સાચી હતી. 8:30 વાગે આવવાનો સમય હતો, પરંતુ કોઈ અધિકારી કે સ્ટાફ સમયસર ડોકાયો નહીં. લાંબી રાહ જોવડાવ્યા બાદ એક કાર આવી. દર્દીઓને થયું ચાલો સાહેબ આવી ગયા, બધા ઊભા પણ થયા, પરંતુ તે મહાશય તબીબ નહીં, હોસ્પિટલના ક્લાર્ક હતા. ફરી નિસાસા નાખી દર્દીઓ હેઠા બેઠા. આખરે 11 વાગે સાહેબની એન્ટ્રી થઈ. સાહેબને જોઈ અમારી ટીમ સીધી જ સાહેબના કેબિનમાં પહોંચી ગઈ. અમારા સંવાદદાતાએ હોસ્પિટલની લાલિયાવાડી વિશે જ્યારે મેડિકલ ઓફિસરને પૂછ્યું તો તેમણે તો સ્ટાફને બદલે દર્દીઓ પર જ દોષનો ટોપલો ઢોળી દીધો. તેમણે કહ્યું દર્દીઓ મોડા આવતા હોવાથી બધો સ્ટાફ 10 વાગ્યા પછી જ આવે છે. અરે મહાશય, બધા તો 8:30 વાગ્યાના આવી ગયા છે. સોમવારનો ટાઈમ છે એટલે પેશન્ટે મોસ્ટલી એવું વિચારે કે 9:30-10 સુધીમાં પેશન્ટો આવવાનો ટાઈમ હોય છે, સોમવારનો સમય છે એટલા માટે. અને અમારા 24/7 ચાલુ રહેશે, એવું નહીં કે ઇમરજન્સી આવે તો જ જોવાનું. 1 વાગે રાત્રે પણ ચાલુ રહે છે, 1 વાગે આવે, બપોરે આવે, રાતના 1 વાગે આવે તો પણ અમારે નિયમિત પ્રમાણે 24 કલાક જે ચાલુ દવા આપવાનું, નિયમિત ટ્રીટમેન્ટ ચાલુ જ રહે છે અમારી. News 18 ગુજરાતીની ટીમે આ તો કોથંબા આરોગ્ય કેન્દ્રનો પર્દાફાશ કર્યો. આવી તો જિલ્લામાં ઘણી હોસ્પિટલ હશે જ્યાં દર્દીઓ દર્દથી કણસતા હશે અને તબીબો લાલિયાવાડીમાં મસ્ત હશે. સરકાર ગરીબ દર્દીઓને સારવાર મળે તે માટે કરોડોના ખર્ચે અદ્યતન હોસ્પિટલ તૈયાર કરે છે, પરંતુ ગુલ્લીબાજ અધિકારીઓની ગેરહાજરીથી દર્દીઓ પારાવાર હાલાકીનો સામનો કરવા માટે મજબૂર બને છે. જો કે દરેક જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાં આવા અધિકારીઓની તપાસ હાથ ધરવામાં આવે તો મોટી લાલિયાવાડી બહાર આવે તો નવાઈ નહીં. મિતેશ ભાટિયા, News 18 ગુજરાતી, મહીસાગર.